પડશે. મનીષ, એકાએક શંકરસિંહે નારણ પટેલની મુલાકાત લીધી, તેની પાછળનું શું કારણ હોઈ શકે? જગદીશ, આપણે જણાવ્યું તો છેલ્લા ઘણા સમયથી ઊંઝાનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે, અને ત્યારે આજે ઓચિંતી શંકરસિંહ વાઘેલાની નારાયણ પટેલની મુલાકાત ચોક્કસ અલગ સમીકરણો કહી શકાય છે. જો કે આ મુદ્દે નારાયણભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની 50 વર્ષથી ગાઢ મિત્રતા છે અને ઔપચારિક આ એમની મુલાકાત હતી. તે એમના ઘરે જમવાનું કોઈ આમંત્રણ હતું અને તેના કારણે આ મુલાકાત હતી. જો કે આ સમગ્ર જે ફોટા વાયરલ થયા છે સોશિયલ મીડિયા ઉપરથી, તે ઉપરથી ચોક્કસ કહી શકાય છે કે ઔચિંતી મુલાકાત ઊંઝાનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. બિલકુલ મનીષ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. એપીએમસી છીનવાઈ જવાની ભીતિ છે, અને આ ભીતિને લઈને શંકરસિંહ વાઘેલા, જેઓ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે ગુજરાતના, અને તેમણે મુલાકાત લીધી છે નારણ પટેલની. ઊંઝા ખાતે આ મુલાકાતના દ્રશ્યો સામે આવ્યા છે. નારણભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે આપનું TV9માં. જે પ્રકારે આપની મુલાકાત શંકરસિંહ વાઘેલા સાથે, આ મુલાકાતને લઈને સૌથી પહેલું આપનું રિએક્શન, શા માટે આ મુલાકાત થઈ હતી? શંકરસિંહ અને મારા ઘર જોડે 50 વર્ષનો સંબંધ છે. 1969 પહેલા એ ઊંઝા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હતા, ત્યારે મારી દુકાને શું રહેતા હતા, અને એનસીસી કેડેટમાં 5 વાગે ત્યાંથી જતા હતા. ત્યારે મારી 3 દીકરીના લગ્નમાં આખો દિવસ રહ્યા હતા, છોકરાના લગ્નમાં આખો દિવસ રહ્યા હતા રિસેપ્શનમાં, અને મારા ઘેરથી સિવિલમાં તો 3 વખત બોલાવા, અને મારા ઘેરથી મને ત્યાં 1 કલાક બેઠા હતા. એટલે પરિવારનો સંબંધ ડીસાથી આવતા હતા, મને કહે કે હું આવું છું અને 5 માણસનું જમવાનું છે. એટલે તમે મારી જગ્યાએ તમે હો તો જમાડો કે ના જમાડો? ડાયરોભાઈ, અમે એ જાણવા માંગીએ છીએ કે એપીએમસીની જે વાત છે, એપીએમસી છીનવાઈ જવાની, જે પ્રકારે આશાબેન પટેલ બીજેપીમાં આવ્યા, તેને લઈને શંકરસિંહ વાઘેલા તમારી સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ એપીએમસીની બાબતને? એમે એમને પૂછ્યું ઔપચારિક કે તમે 53 વર્ષથી આ પાર્ટીમાં તમારી જાત ઘસી નાખી, તેમ છતાં પાર્ટીએ તમારી 19 મંડળીઓ કેમ કાઢી નાખી? બસ એટલું પૂછ્યું. જી નારાયણભાઈ, તો આપનું હવે શું સ્ટેન્ડ રહેશે આ શંકરસિંહ વાઘેલા? 53 વર્ષ ભાજપમાં કાઢ્યો છે જનસંઘથી મળીને. અરે શિવપુર બિનરી થતું હતું ત્યારે 85માં હું લડવા ગયો હતો શંકરસિંહ ના કહેવાથી. એટલે મારું ફ્લેવર તો ભારતીય જનતા પાર્ટી છે, મરો તો જનતા પાર્ટીમાં મરો, મરીશ તો જનતા પાર્ટી મરીશ કેસ લઈ. એટલે એક બાબત કન્ફર્મ છે કે આવનારો સમય તમે બીજેપી સાથે જોડાવાના છો ટૂંકમાં? જવું હોત તો રાજપામાં ના ગયો હોત, મંત્રી બન્યો હોત, પણ મેં કદાપી કોઈ રાજકારણમાં ભૂલ કરી નથી. હું જે છું એ બરોબર છું, ભારતીય જનતા પાર્ટીનો અંતો સૈનિક છું. ઓકે, ઠીક છે નારાયણભાઈ, અમારી સાથે વાતચીત કરી આપે સમય આપ્યો તે બદલ આપનો